હેલો ખેડૂત મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ ખાસ કરીને શાકભાજી પાકોમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ. શાકભાજી પર પાક એટલા સેન્સિટિવ છે, વધારે વરસાદ પડે તો એમાં રોગ આવવાની શક્યતા પૂરી રહી છે, તો એના વિશે આપણે થોડી વાત કરશું. શાકભાજીમાં જો ભીંડાની વાત કરીએ તો ભીંડામાં કીડી નસનો રોગ એ બહુ આવવાની શક્યતા રહે અને આવે છે ચોમાસમાં, તો એના માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો. છોડની ફેર રોપણીના 3 અઠવાડિયા બાદ કરવાનો આ છંટકાવ, ત્યારબાદ બીજો છંટકાવ બીજા 15 દિવસના અંતરે કરવો. રોગ પ્રતિકાર જાત, ખાસ કરીને ગુજરાત ભીંડા 1 જેવી જાતો વાવેતર કરવું જેથી એમાં આ પ્રકારનો રોગ ઓછો આવવાની શક્યતા રહે. બીજો ભાગ છે લીફ કર્ન, મરચીમાં ખાસ કરીને આ રોગ વધારે આવે છે, તેમાં પણ ખાસ કરીને શોષક પ્રકારની જંતુનાશક દવાનો નિયમિત છંટકાવ કરીએ તો આના ઉપર આપણે નિયંત્રણ લાવી શકીએ. બીજો આમાં રોગ જોઈએ તો ભૂકી છારો, તો ભૂકી છારો ઈ રોગ દેખાય કે તરત જ 80% દ્રાવ્ય ગંધક એટલે 20 ગ્રામ અથવા તો ડીનો કેપ દવા 5 મિલીલીટર 10 લીટર પાણીમાં ઓગાળી છાંટવી. જરૂર જણાય તો બીજા 2 છંટકાવ 10 થી 12 દિવસના અંતરે કરવા, અથવા તો કાર્બેન્ડિઝમ 50% દવા 10 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. મરચીનો કાલ વર્ણ, આનો ઘણા ઉપદ્રવ ઘણા વિસ્તારમાં જોવા મળે છે, તો તેના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા પ્રતિ કિલો બીજ દીઠ 2 થી 3 ગ્રામ થાયરમનો અથવા તો કેપ્ટાનનો પટ આપીને ધરું વાવવા ઉછેરવા. ફેર રોપણીના 2 મહિના બાદ મેંકોજે 0.02% દ્રાવણ 15 દિવસના અંતરે 3 વખત છાંટવું. રીંગણીના નાના પર્ણનો રોગ, આ પ્રોબ્લેમ ઘણો બહુ થાય છે અને ત્યારે ઘણી રીંગણી કાઢી નાખવી પડતી હોય છે, તો આ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો નિયમિત છંટકાવ કરીએ અને રોગીષ્ટ જે છોડ હોય તો એને આપણે ઉખેડીને બહાર કાઢી નાખશું. ટમેટાનો સ્પોટેટોડ વિલ્ટ વાયરસ, એટલે આમાં જે ટમેટામાં સફેદ ટપકાન થઈ જાય છે તેનો રોગ છે, અને એમાં પાનમાં પણ એની અસર તમે જોવા મળે છે, તમે જોઈ શકો છો તમે, તો એ રોગ પણ વધારે પડતું નુકસાનકારક છે ટમેટાના ઉત્પાદન ઉપર. તો ટમેટામાં પાન વળી જવા એટલે લીફ કર્ન જે છે એમાં જો એના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો એનું નિયંત્રણ આવી શકે. સ્પોટેટોટ વિલ્ટ વાયરસ, હમણાં તે જોયું તમે, એમાં દર 8 થી 10 દિવસના અંતરે શોષક પ્રકારની જંતુનાશક દવા છાંટવી. કાર્બોફ્યુરિન 3 જી દવા ફેર રોપણી પછી 15 થી 20 દિવસના 15 અને 30 દિવસે 1.5 કિલોગ્રામ હેક્ટરે સક્રિય પ્રમાણે 2 વખત આપવું. આ ઉપરાંત ફેર રોપણી પછીના 40 દિવસ બાદ કાર્બેન્ડિઝમ દવા 10 ગ્રામ અને એન્ડોસ્પલાન દવા, જો કે હવે એના ઉપર નિયંત્રણ આવી ગયું છે પણ છતાં એવી દવા લાગે બરાબર તો એ 10 લિટર પાણીમાં નાખી અને એનો છંટકાવ 10 થી 15 દિવસના અંતરે કરવો. ડુંગળીનો જાંબલિયા ધાબાનો રોગ, આ પણ તમે જોવા મળે છે ચિત્રમાં, એના નિયંત્રણ માટે પાક 60 થી 65 દિવસનો થાય ત્યાં મેન્કોજોબ 25 ગ્રામ અથવા ઝાયરમ 70 મિલીગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળી 2 થી 3 છંટકાવ 15 દિવસના અંતરે કરવા. ધરુંનો કોહવારો, તમે જોઈ શકો છો આ કોહવારો આવવાને કારણે આપણે ધરું ઘણી વખત ફેલ થઈ જતા હોય છે, તો એના માટે જોઈએ તો ગાદીમાં ધરુંવાળીઓ હંમેશા તૈયાર કરવું. પારદર્શક પ્લાસ્ટિક 25 માઇક્રોનથી ઉનાળામાં ધરુંવાળિયાની જમીન તપાવવી અને પછી આનો ઉપયોગ કરવો. છાણિયું ખાતર નાખવું, બીજ માવતર આપી બિયારણ વાવવું. જરૂર જણાય ત્યારે અથવા તો વાદળ છાયા વાતાવરણ વખતે રીડોમિલ MZ 3 ગ્રામ 20 લિટરમાં અથવા તો કોપર ઓક્સીક્લોરાઇડ 10 ગ્રામ 10 લિટર પ્રમાણે 1 ચોરસ મીટર દીઠ 3 લિટર પ્રમાણે ધરુવાડિયામાં આપવું. અસ્તુ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.